હેલો ચિલ્ડ્રન, ગયા લેક્ચરમાં મેં તમને વાંદરાભાઈનું ઘર વર્કબુકમાં સમજાવ્યું તું, અધૂરી વાર્તા આપણે અહીંયા સમજીએ. તો ચાલો, ચટપટ કહે, ના ના સોરી, હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કઈ હોય, આટલી બધી ઠંડી છે ને? સુગ્રી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે, હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે. સુગ્રી વાંદરાને કહે છે. ખટખટને થયું, આ નાનકી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. તો શું ગાય છે જોઈએ. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ, હુપ હુપ હુપાહુપ, હુપ. એવું ગીત ગાય છે કે અમે ડાળે ડાળે ફરીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, હે ને, અને હુપાહુપ કરીને અવાજ કરે છે. પછી આવે ઉનાળો, આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. ઉનાળામાં શું કરે છે, પોતાની પૂંછડીઓથી પવન નાખે છે. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું. સુગ્રીબાઈ જો માળામાંથી બૂમ પાડે છે, ખટખટ, તારે ઘર નથી બનાવવું. ખટખટ તો બીજી ડાળે ઠેકડો મારી ગીત ગાતો ગાતો ગયો. હવે ફરીથી ગીત ગાય છે. ઝાડને છાંએ રહીએ છીએ, પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ, હુપ હુપ હુપાહુપ, હુપ. ગીત ગાય છે, ઉનાળાથી અમે ગરમીથી ડરતા નથી, પૂંછડીથી પવન નાખી લે છે, ઝાડ નીચે બેસે છે. જો ઝાડ નીચે બેઠે છે ને, હા ચલો. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, કડકડ ધૂમ, ગડગડ ધૂમ, વીજળીના કડાકા ભડાકાની વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જ જળબંબાકાર. ખટખટ અને તેના દોસ્તો ભીંજાઈ ગયા માથે, મોઢે પીછે પીઠે પૂંછડે પાણી જ પાણી, ઠંડીએ ખૂબ લાગી, વરસાદ પણ બહુ આવ્યો. માળામાંથી સુગ્રી ફરર કરતી આવી, તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરીને મિનાર જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. એટલે હરેક સિઝનમાં વાંદરાઓ પોતાની જાતે વ્યવસ્થા કરી લે છે. તો અહીંયા ગીત ગાય છે, પૂંછ મિનારમાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ, હુપ હુપ હુપાહુપ, હુપ. એવી રીતે ગાય છે જો ગીત, હે ને. પછી ત્યાંથી હુપાહુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું, ને ચટપટ સુગ્રીભાઈએ પણ ચિંતા છોડી દીધી. વાંદરાઓએ ઘર બનાવ્યું નહીં, હરેક સિઝનમાં પોતાની વ્યવસ્થા કરી લેતા હતા, હે ને. તો અહીંયા આપણે મેં તમને વાર્તા સમજાવી હતી. હવે અહીંયા આગળ જોઈએ. હવે આપણને અહીંયા વાર્તા પછી શબ્દો આપ્યા છે, ગ્લોસરી. તો હવે આપણે શબ્દો વાંચીશું. તો પહેલો શબ્દ છે શિયાળો, એટલે કે વિન્ટર, WINTER, વિન્ટર. ફ્રીડ એટલે સળગાવી, એટલે ફ્રીડ, FIRED, હે ને. પછી જુઓ, મરચા તો ચીલીસ, CHILLIES, ચીલીસ. ઢગલો, અ હિપ, HEAP, અ હિપ. સુગ્રી તો અ વિવર બર્ડ,
weaver, weaver, bird, bird, bird. सलाह तो एडवाइस ए डी बी आई सी ई एडवाइस. उनाळो समर एस यू डबल एम ई आर समर. वरसाद तूटी पड्यो इट रेन्ड हेवीली आई टी इट रेन्ड आर ए आई एन ई डी हेवीली एच ई ए वी आई एल वाय इट रेन्ड हेवीली. वादळो क्लाउड क्लाउड सी एल ओ यू ए सी एल ओ यू डी एस क्लाउड्स. હવે અહીંયા છે પૂંછડી અટેલ ટી એ આઈ એલ ટેલ. વરી ચિંતા ચિંતા ડબલ્યુ ઓ ડબલ આર વાય વરી. બરાબર તો આ છે શબ્દો. હવે જુઓ પ્રશ્ન નંબર 7. વાર્તાના આધારે નીચેના પ્રશ્નના મૌખિક જવાબ લખો. પહેલું નામ વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ ખટખટ. વાંદરાભાઈને શું ગમે? છાપરા ઉપર કૂદવું ગમે. ખટખટે એક ઘર પાસે શું જોયું? અચરજ. ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું હતું? લાલ મરચા. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? સુગ્રી. સુગ્રીનું નામ શું હતું? ચટપટ. ચટપટ સુગ્રીએ વાંદરાને શી સલાહ આપી? ઘર બનાવવાની. ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાએ શું કર્યું? ઝાડ નીચે બેઠા એને પૂંછડીથી હવા નાખવા લાગ્યા. ખટખટ અને તેના દોસ્તોના ચોમાસામાં શા હાલ થયા? એ પાણીમાં પલળી ગયા, ઠંડી લાગવા લાગી. ઘર વગર વાંદરાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો ઘર વગર વાંદરાને શિયાળો ઉનાળો અને ચોમાસાની હરેક મુશ્કેલીઓ પડી. આજ દિન સુધી વાંદરાઓએ ઘર બનાવ્યું? ના. કેમ ના બનાવ્યું? તે બરાબર છે, બરાબર નથી. ઘર બનાવવું જોઈએ, બરાબર. હવે ચાલો અહીંયા જોઈશું પ્રવૃત્તિ. નીચેનો અભિનય કરો. તો તમારે અભિનય કરવાનો છે, તમારે એક્ટિવિટી કરવાની છે. તમે વાંદરાભાઈ છો એમ કરીને અહીં એક્ટિવિટી કરવાની છે. શિયાળાની ઠંડીથી બચવા તમે શું કરશો? ઉનાળાની ગરમીથી બચવા શું કરશો? ચોમાસામાં વરસાદથી બચવા શું કરશો? અને તમે સુગ્રી છો તો તમે વાંદરાને સી સલાહ આપશો, બરાબર. પ્રશ્ન નંબર 9. વાર્તાના આધારે સાચા વિકલ્પ પાસેના બોક્સમાં સાચાની નિશાની કરો. તો પહેલું વાંદરાભાઈનું નામ શું હતું? વાંદરાભાઈનું શું નામ હતું? તો ખટખટ. બીજું ખેતરોમાં ફરી ફરીને ખટખટે શું ભેગું કર્યું? લાલ મરચા. લાલ મરચા ભેગા કર્યા હે ને. વાંદરાભાઈની ચિંતા કોણ કરતું હતું? સુગ્રી. ચોથું ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાભાઈએ શું કર્યું? ઉનાળામાં વાંદરાભાઈએ પૂંછડીથી પવન ખાધો. વાંદરાઓએ વારે વારે શું બોલતા હતા? હૂપ હૂપા હૂપ હૂપ. હવે જો 10મો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરવાના છે. હવે જો અહીંયા શિયાળો તો યા લખવાનું છે. છાપરું તો અહીંયા છા લખવાનું છે. હૂપ હૂપા હૂપ હૂપ તો પા. સળગાવી ગા લખવાનું છે. વરસાદ સા. અહીંયા ઝાડ તો ઝા. પછી ડા લખવાનું છે. ગડગડાટ આકાશ. સુગ્રીબાઈ મીનારો ના, બરાબર. હવે જો સમાન શબ્દો જોડવાના છે. પૂંછડી તો પૂંછડીનો સમાન નથી પૂંછડી. ચિંતા તો ચિંતા. પાણી તો પાણી. વીજળી તો વીજળી. ઉનાળો તો ઉનાળો. સરખા શબ્દો જોડવાના છે. ઓકે, સમજ પડી ગઈ અહીંયા સુધી? તમારે વર્કબુકમાં સારા અક્ષરે લખવાનું છે. બાય ચિલ્ડ્રન.